दमन पॉलिटेक्निक कॉलेज वरकुंड के छात्रों को आज साइबर क्राइम से खबरदार किया गया। इलेक्ट्रॉनिक तकनीकी मंत्रालय से संबंध इंडियन कंप्यूटर इमरजेंसी टीम से जॉइंट डायरेक्टर वी वेंकटेश्वर राव ने छात्रों को साइबर क्राइम और इससे बचने के बारे में उपयोगी मार्गदर्शन दिया। खासकर नेट बैंकिंग और सोशल मीडिया मंचों पर इस तरह के होने वाले वाक्यों से सतर्क रहने की सलाह दी गई। छात्रों को समझाया गया कि आजकल व्हाट्सएप, फेसबुक और दूसरे सोशल मीडिया प्लेटफॉर्म्स पर तरह तरह के लुभावने विज्ञापन, इनामी सूचना जैसे मैसेजों के जरिए आपसे तमाम तरह की निजी जानकारियां मंगवाई जाती है, जिसमें फंसकर व्यक्ति अपनी मेहनत की रकम लुटा देता है। सोशल मीडिया पर हमारा प्रेजेंटेशन किस तरह से हमारे लिए मुसीबत का सबब बन जाता है, इन सब पहलुओं पर वी वेंकटेश्वर राव व उनकी टीम ने बेहतरीन जानकारी दी। पॉलिटेक्निक कॉलेज के कंप्यूटर साइंस की हेड ऑफ डिपार्टमेंट अरुणा गौड़ा ने आज के इस कार्यक्रम के बारे में बताते हुए कहा कि आज के दौर में साइबर क्राइम विश्व स्तर पर घटित हो रहा है, जिसमें फंसकर लोग पैसे और जान दोनों गंवा रहे हैं। स्टूडेंट्स इन सब बातों से सचेत रहे, इसीलिए आज ये लेक्चर कंडक्ट किया गया है। पॉलिटेक्निक कॉलेज के इंचार्ज टी बाल गणेशन का कहना था कि साइबर क्राइम के नुकसान और इससे जुड़े कायदों के बारे में छात्रों और स्टाफ को विशेषज्ञों जानकारी मुहैया कराई जा रही है, जो इन सब के लिए काफ़ी मददगार साबित हो सकती है। मालूम हो कि इस सेमिनार में NIC दमन के सूचना अधिकारी उत्पल मेहता भी मौजूद रहे और अपनी भूमिका निभाई। And what is cyber security? Why do we require cyber security? All the investigation agencies, intelligence bureau and all. India enters into various increase cyber attacks. So far, so bad. So then what happens? મારું નામ પ્રકૃતિ પટેલ છે. મેં ગવર્મેન્ટ પોલિટેકનિક કમ્પ્યુટર બ્રાન્ચની સ્ટુડન્ટ્સ છું. આજે અમારા કોલેજમાં સાયબર સિક્યોરિટી વિશે થોડુંક સમજાવવામાં આવ્યું છે. અમને કહેવામાં આવ્યું છે કે કેવી રીતના આપણે ફેસબુકને એવું બધું યુઝ કરો છો સ્ટુડન્ટ્સ લોકો, તો તેમાં જેમ જ આપણે પેજ ઓપન કરો છો તેમાં એડ્સ ને એવું બધું આવે છે, તો તે બધું ઓપન ન કરવું જોઈએ, તેના માટે સમજાવવામાં આવ્યું છે. અમને સમજાવવામાં આવ્યું છે કે જેમ કે સ્ટુડન્ટ્સ લોકો મોસ્ટલી બધા એપ યુઝ કરો છો, તો તેમાં જેમ જ આપણે એપ સ્ટાર્ટ કરો છો તો તેમાં બધી એડ્સ આવે છે કે આ વસ્તુ ડાઉનલોડ કરો તો તમને બેનિફિટ્સ મળશે અને એવું બધું, તે બધું ન કરવું જોઈએ. ઓથોરાઇઝ વસ્તુને આપણે કરવું જોઈએ કે આપણે કોઈ બી વસ્તુ, ફાલતુનું કોઈ બી વસ્તુ ડાઉનલોડ નહીં કરવું જોઈએ ને કોઈ બી વાયરસવાળી વસ્તુ આપણા ફોનમાં લાવવું જ ન જોઈએ. નમસ્કાર, મારું નામ ઉમંગ વ્યાસ છે. હું UT એડમિનિસ્ટ્રેશન દમણ અને દીવનો એક કર્મચારી છું અને અત્યારે ગવર્મેન્ટ પોલિટેકનિક દમણમાં એક LDC તરીકે ફરજ બજાવું છું. આજે શ્રી વી વેંકટેશ્વર રાવ, જે એક જોઈન્ટ ડાયરેક્ટર અને સાયન્ટિસ્ટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના, તેમણે બહુ જ સારી રીતના એમ્પ્લોઈઝ અને સ્ટુડન્ટ્સ બેઉને સાયબર સિક્યોરિટી વિશે એક સારી સ્પીચ આપી અને સારું માર્ગદર્શન આપ્યું અમને. સ્ટુડન્ટ્સને તો તમે જાણી ચૂક્યા છો, હવે એમ્પ્લોઈઝની માટે એમણે એવું સમજાવ્યું કે જેટલી પણ સરકારી કામો છે, જેટલા પણ કર્મચારીઓ છે, તે બધું ઓનલાઈન કામ કરે છે ડિજિટલ ઇન્ડિયાના હિસાબે. જેટલા બી ફાઇનાન્સ, અકાઉન્ટ્સ, ફાઇલ્સ અને ડોક્યુમેન્ટ્સ રિલેટેડ ઇન્ફોર્મેશન છે અને જેટલા બી ટ્રાન્ઝેક્શન્સ છે તે બધા ઓનલાઈન થઈ ચૂક્યા છે. હું પોતે PFMS નામની એક વેબસાઇટ ચલાવું છું જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું બધું કામ કરે છે, જેના પર દિવસમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન ઇન્ડિયાના દરેક ડિપાર્ટમેન્ટ અને મિનિસ્ટ્રીઝ કરે છે. તેની ઇન્ફોર્મેશનને કેવી રીતના સિક્યોર રાખવી, પાસવર્ડ અને લોગિન આઈડીને તમારે કેવી રીતના બચાવવું અને સતર્ક રહેવું, તેના વિશે અમને ખૂબ સારી રીતના જાણકારી મળી આ પ્રોગ્રામમાં. અને આજે ટ્રાન્ઝેક્શન્સ તમે કરો, આજે તમે યુઝર આઈડી, પાસવર્ડ તમે વગેરે છે, તે માટે કેવી રીતના સતર્ક રહેવું, કોઈ ખરાબ લિંક, ખરાબ વાયરસ આવે તેનાથી કેવી રીતના બચવું અને એને આઈડેન્ટિફાય કેવી રીતના કરવું, તે વિશે ખૂબ સારી જાણકારી આપી અમને. અને આ પછી અમને ખૂબ સારી પ્રેરણા મળી કે કેવી રીતના અમારે કામ સ્મૂથ કરવું, ફાસ્ટ કરવું અને સિક્યોર રીતે કરવું. જી, એ સાયબર સિક્યોરિટી કે બારે મેં હૈ, તો ઓનલાઈન મેં જો ઇન્ટરનેટ સે જો ફ્રાડ હો રહા હૈ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મેં, બેંકિંગ ટ્રાન્ઝેક્શન મેં, થ્રુ સોશિયલ મીડિયા મેં જો ઇલીગલ યે હોતા હૈ, ફ્રોડ હોતા હૈ, ઉસકો કૈસા અવોઇડ કરને કા, ઉસસે કૈસા બચને કા, ક્યા ક્યા સિક્યોરિટી મેશર્સ હમકો લેના પડેગા, તો ઇસકે બારે મેં ઇસમે બચ્ચો કો જાણકારી દેને કે લિયે ઓર સ્ટાફ મેમ્બર્સ કો જાણકારી દેને કે લિયે દિલ્હી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સે આયે હૈ શ્રી વેંકટેશ્વર રાવ સર. હી ઇઝ જોઈન્ટ ડાયરેક્ટર, તો હી ઇઝ કન્ડક્ટિંગ સેમિનાર ઓન ધીસ પ્રિકોશન્સ ટુ બી ટેકન એન્ડ હાઉ ટુ પ્રિવેન્ટ ધીસ ક્રાઇમ. યે તો એક શરૂઆત હૈ, તો હમ લોગ મતલબ એક ઇસકા અવેરનેસ ક્રિએટ કર રહે હૈ. ડિજિટલ ઇન્ડિયા આજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કા, પ્રધાનમંત્રી મોદીજી કા બહુત બડા એક સ્કીમ હૈ, તો સો
बच्चों को मतलब इससे कैसा अवेयरनेस क्रिएट करने का, इसका एक इनिशियल प्रोग्राम है, ये फर्स्ट प्रोग्राम है हम लोग कंडक्ट कर रहे हैं हमारे कंप्यूटर डिपार्टमेंट के थ्रू। तो ये इस तरफ प्रोग्राम हम फ्यूचर में भी कंडक्ट करेंगे, करते रहेंगे। तो इसमें मेन फोकस रहेगा ऑनलाइन इंटरनेट बैंकिंग कैसे सेफली करने का है, और सोशल मीडिया जो फेसबुक है, व्हाट्सएप है, उसमें जो बच्चे यूज़ करते हैं तो कैसा यूज़ करना चाहिए, और ईमेल भेजते हैं तो ईमेल भेजने के टाइम में क्या क्या प्रिकॉशंस लेना चाहिए, ये हमारे फोकस रहेगा आज। मैं अरुणा, हेड ऑफ़ द डिपार्टमेंट ऑफ कंप्यूटर इंजीनियरिंग, गवर्नमेंट पॉलीटेक्निक। ये बहुत खुशी की बात है कि आज हम साइबर सिक्योरिटी के बारे में एक एक्सपर्ट लेक्चर कंडक्ट कर रहे हैं। आजकल साइबर अटैक्स बहुत कॉमन हो गए हैं, कि अभी सिर्फ हमारा देश के विषय नहीं है लेकिन पूरे वर्ल्ड का कंसर्न हो गया है, क्योंकि ये साइबर अटैक्स की वजह से नॉट ओनली हम पैसे खो रहे हैं लेकिन वी आर ऑल्सो लूजिंग द लाइव्स बिकॉज ऑफ द सोशल मीडिया। तो अभी हम सबको जब हम ऑनलाइन है, जैसे कि नेट बैंकिंग कर रहे हैं या सोशल मीडिया में है, कैसे हमको सिक्योरिटी एस्पेक्ट्स के लिए सावधानी रहेंगे, तो ये लेक्चर हमको बहुत अच्छे से हेल्प करेगा। और स्टूडेंट्स और फैकल्टी को ही नहीं लेकिन आम आदमी के लिए भी ये बहुत आवश्यकता होगा साइबर सिक्योरिटी के बारे में जानना। आपने अपनी टीबी की दवाई तो ली ना? ले लिया मैंने। एक मिनट में। क्या हुआ? ठीक बेटा, तूने अपनी जांच करवाई? हाँ माँ, टीबी निकली लेकिन डॉट्स का इलाज शुरू कर दिया है। जिंदगी के हर कदम पे आप डबल सावधानी लेते हैं तो टीबी के इलाज में भी ऐसा जरूर कीजिए। टीबी संक्रमित मरीजों को अपनी एचआईवी की जांच जरूर करवानी चाहिए ताकि आपके टीबी के इलाज में कोई रुकावट ना आए। संघ प्रदेश दमन एवं दीव प्रशासन स्वास्थ्य विभाग दमन द्वारा लोगों से अनुरोध है कि मलेरिया रोधी कार्यक्रम के दौरान मलेरिया से बचने के उपायों का पालन कर स्वास्थ्य विभाग को सहयोग करें, अपने आसपास के परिसर को स्वच्छ रखें, छोटे छोटे गड्ढे, बिना उपयोग के बर्तन जैसे ड्रम, डिब्बे, नारियल, टायर, गमला आदि में बरसात का पानी भरने ना दें, मच्छरदानी में ही सोए, घर में दवा का छिड़काव करवाएं, बुखार आने पर खून की जांच कराएं और स्वास्थ्य कर्मचारियों को पूर्ण सहयोग दे जिससे मलेरिया जैसी बीमारियों से निजात पा सके। राष्ट्रीय वेक्टर जनित रोग नियंत्रण कार्यक्रम दमन एवं दीव द्वारा जनहित में जारी।
होटल रिवांटा, होटलों की दुनिया में एक अनोखा नाम, एन आइडियल डेस्टिनेशन फॉर ऑल योर कॉर्पोरेट एंड फैमिली स्टेज। We have aesthetically designed comfortable and unique interior in our rooms. We have aesthetically designed comfortable and unique interior in restaurant and party hall. लजीज व्यंजनों के शौकीनों के लिए हमारे पास है मल्टीपल कुजीन शेफ्स। आपको फैमिली फ्रेंड्स के साथ पार्टी करना हो, बर्थडे मीटिंग्स या और कोई प्रोग्राम्स अरेंज करने हो या कंफर्टेबल स्टे करना हो तो बेस्ट ऑप्शन इज होटल रिवांटा। एक्सपीरियंस द न्यू लक्जरी विद कंफर्ट एंड क्वालिटी। होटल रिवांटा, 3 बत्ती देवका रोड, नानी दमन।